નમસ્કાર આપ જોઈ રહ્યા છો ધ લોક સત્તા હું છું મનોજ શર્મા રોજેરોજ દવાઓની કિંમત જે રીતે દવા કંપની વધારી રહી છે અને સાથે સાથે જે સર્જિકલ ઓપરેશનના સાધનો છે તેની પણ કિંમતમાં કંપનીઓ જે બેફામ ભાવ વધારો કરતી હોય છે તેની પર અંકુશ હવે સરકારે લાવી દીધું છે સર્જિકલ સાધનોને ભાવ પણ હવે સરકાર નક્કી કરશે ચોર્યાસી જેટલી દવાઓના તો સરકારે ભાવ નક્કી કરી દીધા છે એટલે દવા કંપની મન ફાવે ભાવે દવા નહીં વેચી શકે આ સંપૂર્ણ જે સરકારનું પગલું છે તેની પર ચર્ચા કરવા માટે આપણી સાથે ધ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના સેક્રેટરી અને પ્રમુખ આપણી સાથે જોડાઈ ગયા છે સેક્રેટરી ભાવિન માંગરોલિયા અને પ્રમુખ અલ્પેશ પટેલ આપણી સાથે જોડાયા છે તેમની સાથે ચર્ચા કરીશું સૌથી પહેલાં ભાવિન માંગરોલિયા આપને આપણે પૂછવા માંગીએ છીએ કે સરકાર દ્વારા જે દવાઓના ભાવ પર અંકુશ લાવવામાં આવી છે ચોર્યાસી જેટલી દવાઓના ભાવ હવે સરકારે નક્કી કર્યા છે આ શું છે અત્યારે ત્રીસ જૂનનો એક સર્ક્યુલર ગવર્મેન્ટે જે કાર્યો છે એની અંદર ચોર્યાસી અલગ અલગ મોલેક્યુલ્સ છે જેને એનપીપીએ પોતાના પ્રાઇઝ રિવિઝનની અંદર એના ભાવ નક્કી કરતી હોય છે અને એ પ્રમાણે હવે પછી એ દવાઓનું વેચાણ એની મહત્તમ કિંમત એટલે એમઆરપીથી કરવું એ કાયદો છે અને એ કાયદા હેઠળ એ ચોર્યાસી મોલેક્યુલનું લિસ્ટ આપેલું છે અને તેની તેનો ભાવ જે છે હાલનો જે કંઈ પણ ભાવ હોય એની અંદર એમાં ઘટાડો આવે છે જે અલ્પેશભાઈ આપ જણાવો કે આ જે સર્જિકલ સાધનો છે તેને પણ હવે સરકાર અંકુશમાં લાવી છે તેના પણ ભાવ હવે સરકાર નક્કી કરશે આ શું છે એકચ્યુલી સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ તો બ્લડ મોનિટરિંગ મશીન છે ડાયાબિટીસ ચેક કરવાનું મશીન છે કે સર્જિકલમાં આવતા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે વેન ફ્લો છે આઈવી સેટ છે આ બધાના ભાવ અત્યાર સુધીને કોઈ નિયંત્રણ હેઠળ નહોતા જેથી દરેક જગ્યાએ એના ભાવ મન ફાવે તે રીતે મેન્યુફેક્ચરિંગ યુનિટ પરથી લેવાતા હતા અને એનાથી ઘણી બધી પબ્લિક એટલે પબ્લિક એટ લાર્જ જોઈએ તો ઘણા બધા ભાવ ઊંચા હતા અને એમાં દવાના જે બિલો છે હોસ્પિટલમાં જે પણ કંઈક બિલો બનતા હોય છે તેમાં આ બધી વસ્તુઓનો રોલ મોટો હોતો હોય છે અને એ જરૂરિયાત એકદમ નીળી વસ્તુ થઈ ગઈ એટલે એને કંટ્રોલ કરીને પેશન્ટ લક્ષી આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ભવિનભાઈ જે રીતે આપે જણાવ્યું કે સરકારે ચોર્યાસી જેટલી દવાઓના ભાવ હવે નક્કી કર્યા છે તો આનાથી જે દર્દીઓ છે જે આ દવાઓ ખરીદતા હોય છે તેમને કઈ રીતે કેટલો લાભ થઈ શકે છે આ ગ્રાહકને તો સો ટકા લાભની જ વસ્તુ છે કારણ કે જે પણ છે એની અંદર આ ઘટાડો છે ઘટાડો એ ઘણા અંશે હોય છે જેનાથી ભાવમાં મોટો ફરક પડે અને ગ્રાહકને સો ટકા એની અંદર સસ્તા ભાવે દવા મળે છે અને આ ગવર્મેન્ટ બોડી ભારતની અંદર જે કંઈ પણ દવાનો વ્યવસાય છે જેનું મેન્યુફેક્ચરિંગ છે એનું ડિસ્ટ્રિબ્યુશન છે એનું એનું ટોટલી જે છે એનું મોનિટરિંગ જે આ એનપીપીએ જે છે એ ભાવ નિયંત્રણ કરતી હોય છે અને એ આ ભાવ નિયંત્રણની હેઠળ જ આ દવાઓનું વેચાણ થતું હોય છે એટલે આ ચોર્યાસી દવાઓ અત્યાર સુધી જે કંઈ પણ રેટે વેચાતી હતી એ હવે એ ગવર્મેન્ટના ભાવ નિયંત્રણ હેઠળ એનાથી વધારે ભાવે ન વેચી શકાય અને એ ભાવે જ વેચવી એવું કમ્પલસન આવી જાય એટલા માટે એ સસ્તા ભાવે દરેક દર્દીને જરૂરિયાતમંદોને એ દવા મળે અલ્પેશભાઈ જે રીતે ભાવિનભાઈ સાથે મેં વાત કરી એવી જ રીતે જ્યારે સર્જિકલ સાધનોની કિંમત છે તેના જે ભાવ વધારા છે તેની ઊંચી કિંમતના કારણે સારવાર ખૂબ મોંઘી થઈ જતી હોય છે પરંતુ જો આને જ આપણે અંકુશમાં લાવી દીધી છે તો હવે જે ઓપરેશનના ખર્ચ અને જે સારવાર છે તે કેટલી સસ્તી થઈ શકે છે ઘણી બધી રાહત થશે કારણ કે તમે એકચ્યુલી આ બધી વસ્તુઓ ત્યારે વપરાય જ્યારે પેશન્ટ ક્રિટિકલ સિચ્યુએશનમાં હોતો હોય છે હોસ્પિટલાઇઝેશન હોય છે એનું કોઈક સર્જરી હોતી હોય છે ત્યારે સર્જિકલ વસ્તુઓનો વપરાશ વધારે હોય છે એટલે મેડિકલ ડિવાઇસ આજે લાઈફ લાઈફમાં રૂટીન થઈ ગયું છે કે ઘરમાં દરેક દરેક સિટીઝન આજે બ્લડ મોનિટરિંગ મશીન ઘરે રાખવા માંડ્યા બ્લડ પ્રેશર માટેના મશીન ઘરે રાખવા માંડ્યા ઓક્સિમીટર ઘરે રાખવા માંડ્યા આ બધી જ વસ્તુઓ પોતાના રૂટીન યુઝમાં લેવા માંડ્યા છે તો પેશન્ટને પણ એક સર્વાઈવલનો ઇસ્યુ આવે કોઈ પણ જગ્યાએ કે ભાઈ એમને સસ્તી વસ્તુ મળી રહે જેથી ઘરે ડે બાય ડે મોનિટરિંગ કરી શકે અને પોતાનું હેલ્થ સાચવી શકે અને સરકાર હંમેશા ઘણા વખત જ્યારથી આપણે જોઈએ છે આ સરકાર પબ્લિક લક્ષી ઘણા બધા નિર્ણય લીધા છે અને એમાં દવા એક એમના માટે દવા અગત્યનો પાર્ટ ભજવે છે કારણ કે દરેક માણસના જીવનનો પાર્ટ જોઈએ તો સાઠથી સિત્તેર ટકા બજેટ એનું હેલ્થ સેક્ટર પાછળ જતું હોય છે એટલે આ એક મોટો અને પબ્લિક એટ લાર્જ હું એવું માનું છું કે બહુ મહત્ત્વનો નિર્ણય છે જેથી પબ્લિકને ઘણો બધો રાહત થશે એમના રોજિંદા અને જ્યારે હોસ્પિટલાઇઝેશન હોય ત્યારે આવા બિલોમાં એમને ચોક્કસ એની ઇફેક્ટ જોવા મળશે ભાવિનભાઈ સરકારે કંપનીના જે પ્રોડક્ટ છે દવા તેની પર ભાવ તો નક્કી કરી દીધા છે પરંતુ ભાવ તો એ જ નક્કી કરી શકે જે આ બનાવતી હોય તો પછી સરકાર આ જે ભાવ નક્કી કરતી હોય છે તેની પ્રક્રિયા શું છે એમાં લોસ અને પ્રોફિટ એ પ્રશ્ન દરેક જણને સામાન્ય જેવી રીતે આપને પણ છે એવી રીતે દરેકને થઈ શકે પણ એની માટે ગવર્મેન્ટ રાતોરાત કોઈ નિર્ણય નથી લેતી હોતી એ જ્યારે પણ એ મોલેક્યુલનું વેચાણ ખરીદી પ્રોડક્શન લે જેમ કે એનું ઉત્પાદન એનું વેચાણ આનો જે છે એનું ગવર્મેન્ટ પાસે પૂરેપૂરી માહિતી અને ડેટા હોય છે જેમ કે કોઈ ડાયાબિટીસની દવા છે તો ડાયાબિટીસની દવાનો ઉપયોગ કેટલો છે કેટલી સંખ્યામાં એનું વેચાણ થાય છે જેનાથી સામાન્ય વર્ગની એ કેટલી ઇફેક્ટેડ થાય છે એની માટેની એક આખી પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા આખા વર્ષના ડેટા ગવર્મેન્ટ એની પાસે હોય અને એના આધારે એ ગવર્મેન્ટના જે કંઈ પણ સંલગ્ન ડિપાર્ટમેન્ટ હોય એમની અંદરથી એ એનું મોનિટરિંગ કરતી હોય અને ત્યાર પછી એ દવાને શું ભાવ રાખી શકાય કારણ કે એમાં મેન્યુફેક્ચરનો પોતાનો પણ એનો એ લોકોનો ઇન્ટરેસ્ટ જોવાનો હોય છે કારણ કે ખાલી ભાવ ઘટાડવાથી પ્રશ્ન સોલ્વ નથી થઈ જતો કારણ કે ઉત્પાદન પ્રક્રિયા એ પણ બહુ જ મહત્ત્વની વસ્તુ છે એનું તેમજ એનું ટ્રાન્સપોર્ટેશન સ્ટોરેજ અને દર્દી સુધી પહોંચતી રહે બજારમાંથી એની ઉપલબ્ધતા જતી ન રહે ઘટી ના જાય શોર્ટેજના આ બધી વ્યવસ્થા જાળવવાની હોય છે એટલે એક જે રેટ નક્કી કરવાનો હોય છે એ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ અને માર્કેટની અંદર એનું વેચાણ આ બેની ઉપરથી એ ગવર્મેન્ટના નક્કી કરતી હોય છે એટલે એની અંદર કોઈને લોસ જવાનો સવાલ નથી પણ એની અંદર ભાવ નિયંત્રિત કરી અને દર્દીઓને ઓછા ભાવે મળે સારી રીતે મળે અને પૂરતી સંખ્યામાં મળે એ એમનો ઉદ્દેશ હોય છે એમ જી અલ્પેશજી તમને છેલ્લો સવાલ છે કે તમે તો આ કારોબારથી વર્ષોથી જોડાયેલા છો આ પ્રકારના જે સરકારના નિર્ણય હોય છે તે નિર્ણય બાદ તમે આને કઈ રીતે જુઓ છો અમે ટ્રેડર તરીકે હંમેશા માટે અમારી વસ્તુ એવી જ હોય કે કોઈ પણ વસ્તુ હોય એ સસ્તી મળે કારણ કે પબ્લિક અમારે પબ્લિક સાથે ડીલ કરવાનું છે અને જ્યારે કોઈપણ વસ્તુ મોંઘી હોય ને ત્યારે એનું કન્ઝમ્પશન જરૂરિયાત કરતાં ઘટી જાય છે કારણ કે અફોર્ડેબિલિટી સૌથી મોટો ઇસ્યુ છે અને અમારા માટે તો એવું છે કે એ હજાર રૂપિયામાં વેચાશે કે સો રૂપિયામાં વેચાશે અમારા માર્જિન ફિક્સ છે અમને અમારા સરકારે અમને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ અને ડીપીસીઓ એક્ટ હેઠળ અમારા માર્જિન ફિક્સ કરેલા છે કે દસ ટકા હોલસેલનું માર્જિન અને વીસ ટકા રિટેલનું માર્જિન છે એવી રીતે ડીપીસીઓની જે બી પ્રોડક્ટ છે એસેન્શિયલ કોમોડિટી એક્ટ હેઠળ આવતી એમાં અમારા આઠ અને સોળ ટકા માર્જિન છે એટલે અમારા માટે પ્રાઇઝ રિવિઝન એ હંમેશા માટે આવકારીએ છીએ કારણ કે અમે જ્યારે પબ્લિક સાથે ડીલ કરતા હોય ત્યારે એમની તકલીફો અમારી સામે આવતી હોય અને અમે એને કોઈકને કોઈક જગ્યાએ રજૂઆત પણ કરતા હોય છે અને અમે સરકારના નિર્ણયને ખૂબ વધાવીએ છીએ કે તમે જે પણ નિર્ણય કરીએ છે જેનાથી પબ્લિકને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઈ અને ભાવિનભાઈ અલ્પેશભાઈ પટેલ જે ધ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ છે અને ભાવિનભાઈ માંગરોલિયા જે સેક્રેટરી છે આ બંને આપણી સાથે ચર્ચામાં જોડાયા હતા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને દવાઓની કિંમત સરકારે નક્કી કરી છે ચોર્યાસી જેટલી દવાઓ અને સર્જિકલના સાધનો સરકારના આ જે પગલું ભર્યું છે સરકારે જે સરકારે આ જે નિર્ણય કર્યો છે તેનાથી આ હવે સારવાર થોડી સસ્તી જરૂર થશે તેવું આપણે કહી શકીએ છીએ